કેમ છે વિદ્યાર્થી મિત્રો, અમારા યુટ્યુબ ચેનલ સંકલ્પમાં તમારું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગણિતનું ચેપ્ટર ત્રીજું ઘાત ઘાતાંક વિશે આપણે માહિતી લઈશું. મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હું તમને કહી દઉં કે જે હું દર ચેપ્ટરમાં કહું છું કે કોઈ બી ગણિતનું ચેપ્ટર કરતાં પહેલાં તમને એના કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. મિત્રો, કન્સેપ્ટ એટલે બેઝિક ગણિત, જેની લિંક મેં અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં શેર કરેલી છે, જે તમે ચોક્કસથી જોજો અને ત્યારબાદ નિયમો. મિત્રો, બેઝિક ગણિતમાં હું એક વસ્તુ હજી એડ કરવા માંગુ છું કે તમને 1 થી 20 ટેબલ્સ એટલે કે ઘડિયા એ તમને આવડવા જોઈએ, જેથી તમારી સ્પીડ છે વધી જશે, બરાબર છે. ત્યારબાદ હવે આપણે ઘાત ઘાતાંકના નિયમો જોઈએ. મિત્રો, તો ઘાત ઘાતાંકમાં સૌથી પહેલા નિયમો કે હું તમને કહું કે આપણે ઘાત અને ઘાતાંક શું છે તેની વિશે માહિતી લઈએ. અહીં મેં લખ્યું છે એનો સ્ક્વેર એટલે એનો વર્ગ. અહીં મિત્રો, એ છે એ ઘાતાંક છે, જ્યારે 2 છે એ ઘાત છે. આપણે જે ઘાતાંક છે એને મિત્રો બેઝ અથવા તો આધાર કહીશું, બરાબર છે. તો હવે ત્યાર પછી બીજોનો નિયમ છે, એનો સ્ક્વેર એટલે શું અથવા એનો વર્ગ એટલે શું. એનો વર્ગ એટલે એનો એ સાથે 2 વખત ગુણાકાર. જેમ 2 નો ઘન કરું તો અહીં 2 છે આધાર અથવા બેઝ છે અને 3 છે ઘાત છે, તો 2 નો 2 સાથે 3 વખત ગુણાકાર થશે. તો મિત્રો, એનો જવાબ આવશે 8, 2 નો ઘન. હવે ત્યારબાદ મિત્રો, એક નિયમ અહીં છે કે કોઈ પણ સંખ્યા હોય અને જો એનો 0 એટલે શૂન્ય ઘાત હોય તો જવાબ હંમેશા આવશે 1. મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરોબર, એટલે ધ્યાન આપજો. તો ધારો કે 231 ની 0 ઘાત છે તો એનો જવાબ આવશે 1, નહીં કે 0. ત્યારબાદ મિત્રો, ધારો કે 1 છે એની ગમે એટલી ઘાત હોય તો બી એનો જવાબ આવશે 1, કારણ કે 1 ને તમે 1 જોડે ગમે એટલી વખત ગુણશો તો બી એનો જવાબ આવશે 1. અને જો કોઈ સંખ્યા છે એની 1 ઘાત હોય તો જે તે સંખ્યા એનો જવાબ આવશે, ધારો કે 231 ની 1 ઘાત એટલે 231 1 વખત. હવે ત્યારબાદ મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ધારો કે કોઈ આધાર છે એની માઇનસ એટલે કે ઋણમાં ઘાત છે, તો ધારો કે આપણે ઋણમાં ઘાતને આપણે ધનમાં ફેરવી હોય, અહીં એની માઇનસ 1 ઘાત છે ધનમાં ફેરવી હોય તો 1 છેદમાં એની 1 ઘાત થઈ જશે. એટલે ધારો કે મિત્રો 2 માઇનસ 3 ઘાત છે તો શું થશે, 1 છેદમાં 2 3 ઘાત. સમજાયું મિત્રો? હા, ચલો. હવે ત્યારબાદ છઠ્ઠો નિયમ છે, જ્યારે આધાર સરખો હોય, અહીં 2 ઘાતાંક એટલે કે બેઝ છે, આધાર કેવો છે, સરખો છે. જ્યારે આધાર સરખો હોય, મિત્રો ત્યારબાદ છઠ્ઠો નિયમ, જ્યારે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો થશે. શું થશે? સરવાળો. કેવી રીતે? 2 3 + 4 = 2 7. જ્યારે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો થશે. ત્યાર પછીનો નિયમ, જ્યારે આધાર સરખો હોય, મિત્રો જો આધાર સરખો હોવો ખૂબ જ અનિવાર્ય છે, જ્યારે આધાર સરખો હોય વચ્ચે ભાંગાકારની નિશાની હોય આવી રીતે હોય અથવા 2 ઘન / 2 વર્ગ આ બંને સેમ જ છે, બરોબર છે. એટલે કે જ્યારે આધાર સરખો હોય, બરોબર છે, અને વચ્ચે ભાંગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થશે, એટલે 2 3 - 2 એટલે કે 2 1 ઘાત, બરોબર છે મિત્રો. હવે ત્યાર પછીનો નિયમ, જો મિત્રો 2 ઘન છે અને કૌંસ છે અને એની ઉપર વર્ગ છે, તો અહીં જે ઘાત છે અને બંને ઘાતનો શું થશે, ગુણાકાર. તંદુ છ. જો કૌંસનો વર્ગ છે એટલે 3 છે એ ઘાત સાથે 2 ઘાતનો શું થશે, ગુણાકાર. પરંતુ અહીં તમે જોઈ શકો કે કોઈ કૌંસ નથી, 2 ઘન છે અને એનો વર્ગ છે, એટલે શું થશે, અહીં 3 વર્ગ થશે, એટલે કે 2 3 વર્ગ શું થાય, 3 3 9. તો આ મિત્ર ધ્યાન રાખવા જેવી બાબત છે. હવે આપણે જે આના નિયમો છે એ જોઈ ચૂક્યા છે, તો ચલો આપણે એના કેટલાક પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, 2 નો વર્ગ કૌંસની ઉપર છે 3 ઘાત અને 2 ની વર્ગની 3 ઘાત માંથી કઈ સંખ્યા મોટી? તો મિત્રો આપણે છેલ્લા નિયમમાં શીખ્યા કે અહીં કૌંસ છે એટલે ઘાતનો શું થશે, ગુણાકાર. જ્યારે અહીં કૌંસ નથી એટલે 2 નો ઘન થશે. 2 નો ઘન કેટલો થાય મિત્રો? 8 અને તંદુ 6 અને 2 ની 8 ઘાત. તો મિત્રો આ જે નંબર છે એ મોટો થશે, કારણ કે 2 ની 6 ઘાત છે નહીં 2 ની 8 ઘાત છે. એટલે સમજાય છે, જે 2 નો વર્ગ ને એનો જે ઘન છે એ જવાબ તમારો થશે મોટો. મિત્રો હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ. મિત્રો બીજો દાખલો છે અંડર રૂટ
2 રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 64, એટલે વર્ગમૂળમાં 2 ની ઘાત બરાબર 64. હવે મિત્રો અહીં જ્યારે આવો દાખલો આવે છે ત્યારે સૌપ્રથમ આપણે વર્ગમૂળ દૂર કરશું. હવે વર્ગમૂળ દૂર કેવી રીતે કરશું મિત્રો? આને બીજી રીતે આવી રીતે લખી શકાય, 1/64. જ્યારે મિત્રો વર્ગમૂળ દૂર કરવો હોય ત્યારે બંને બાજુ આપણે વર્ગ લેવા પડશે, એટલે 2 રેસ ટુ એન, 2 ની n ઘાત, 1/2 × 2. આપણે આનો વર્ગ લીધો તો આપણે 64 બી વર્ગ લેવો પડે. મિત્રો અહીં 2 ઉડી ગયા એટલે રહેશે 2 ની n ઘાત, હવે થશે 64 વર્ગ. હવે મિત્રો જો 64 એટલે મિત્રો જો 2 × 2 × 2, 2 × 2 4 × 8 × 16 × 32 × 64, એટલે 1, 2, 3, 4, 5, 6, એટલે 2 ની 6 ઘાત થઈ. તો મિત્રો 2 ની 6 ઘાત એટલે 64, તો આપણે હવે અહીં 2 ની 6 ઘાત લખીએ છીએ અને તેનો વર્ગ લખીએ છીએ. અહીં મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ઘાત અને ઘાતાંકમાં બેઝ છે તમારે સમાન કરવા પડશે. બેઝ સમાન કરવા માટે તમને એનું વર્ગ તથા ઘન એ તમને આવડવું જોઈએ. હવે આપણે બેઝ સમાન કર્યો છે, 64 ને આપણે કેવી રીતે લખી શકીએ? 2 ની 6 ઘાત. તો મેં તમને શીખવાડ્યું તેવી રીતે કાઉન્સની ઉપર વર્ગ છે એટલે ઘાતનો ગુણાકાર થશે, એટલે 2n = 2 ની 6 × 12 ઘાત. જો મિત્રો એક નિયમ હું તમને કહી દઉં, જ્યારે બેઝ સરખા હોય વચ્ચે બરાબરની નિશાની હોય તો ઘાત છે એને સરખાવી શકાય, એટલે કે n = 12. અહીં બેઝ બંને બાજુ 2 2 એટલે સરખા છે તો ઘાતને આપણે સરખાવી શકશું, એટલે n = 12 જે તમારો જવાબ છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. મિત્રો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે એ એની એ માઇનસ 1 ઘાત પ્લસ 3 ની a + 1 ઘાત = 2430. મિત્રો હવે જ્યારે આ પદનું આપણે સોલ્યુશન કરશું ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે એક પદ મેં શીખવાડ્યું હતું જેમ કે 3 ની -1 ઘાત હોય તો આપણે કેવી રીતે લખતા? 1/3 બરાબર. તો અહીં 3 ની 1 ઘાત છે અને -1 ઘાત છે, બરાબર છે. તો આનો કેવી રીતે મતલબ થશે? ધારો કે આ પદને હું અલગ રીતે સોલ્વ કરું તો એનો મતલબ થશે 3 ની 1 ઘાત / 3 ની n ઘાત, બરાબર છે. જો 3 ની n 1 ઘાત છે એને આપણે ઉપર લેવી તો શું થશે? 3 ની a - 1 ઘાત. મેં તમને કીધું ભાંગાકાર છે, બેઝ કોમન એટલે બેઝ સરખા છે તો ઘાતની શું થશે? બાદબાકી. એટલે મિત્રો આને તમે આવી રીતે બી કન્વર્ટ કરી શકો છો અને આને આવી રીતે પણ કન્વર્ટ કરી શકો છો, બરાબર છે. હવે આપણે જે એની 3 ની a - 1 ઘાત છે એને આપણે જે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકશું. ચલો મિત્રો તો આપણે એને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો એની 3 ની 1 ઘાત / 3 વત્તા અહીં મિત્રો થશે 3 ની 1 ઘાત / 3 ની 1 ઘાત = 2430. વચ્ચે સરવાળા નિશાન છે એટલે શું થશે? ગુણાકાર થશે, ખ્યાલ છે ને તમને મિત્રો? ચલો આ પદને હું તમને અલગ રીતે સોલ્વ કરીને દેખાડું. આનું થશે 3 ની 1 ઘાત / 3 ની 1 ઘાત. હવે જો અહીં જો બેઝ કેવો છે? સરખો, વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતનો શું થશે? સરવાળો 3 ની a + 1 ઘાત. આવી ગયું મિત્રો? તો તમે આને આવી રીતે પણ સોલ્વ કરી શકો છો અને આવી રીતે પણ સોલ્વ કરી શકો છો. ચલો મિત્રો હવે આપણે અહીં આવી ગયા. હવે 3 ની 1 ઘાત છે એ કોમન લઈ લેશું, એટલે વચ્ચે 1/3 / 3 = 2430. હવે મિત્રો અહીં આપણે દશાંશવાળું એટલે કે ચોકડી ગુણાકારનો નિયમ લાગશે, જે મેં તમને બેઝિક ગણિતના જે વિડીયો છે એમાં તમને સમજાવ્યું છે. ચોકડી ગુણાકાર થશે તો શું થશે? 1/3 × 1 1 1 9 9 1 10 3 = 2430. હવે મિત્રો આ બંને બાજુથી 0 0 ઉડી જશે તો 3 ની 1 ઘાત એટલે 243 × 3. હવે મિત્રો અહીં જોવાનું છે કે 243 એટલે જો મિત્રો તમને કહું છું 3 તેરી 9 તેરી 27 તેરી 81 તેરી 243 થશે, એટલે કે 1, 2, 3, 4, 5 3 ની 5 ઘાત / 3 ની 1 ઘાત. એ મિત્રો બેઝ કોમન છે તો ઘાતનો શું થશે? સરવાળો, એટલે 3 ની 6 ઘાત થશે. હવે મિત્રો જવાબ આવ્યો છે તમારો 3 ની 1 ઘાત = 3 ની 6 ઘાત. હવે બેઝ કોમન છે એટલે આપણે ઘાતને સરખાવી શકશું, એટલે a = 6. જોયું મિત્રો? જો તમને આના નિયમો જો ખ્યાલ હોય તો આ જે ઘાત ઘાતાંકના પ્રશ્નો છે તમે આરામથી સોલ્વ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ છીએ. મિત્રો ચોથો પ્રશ્ન છે 256 ની 0.16 ઘાત / 16 ની 0.18 ઘાત. મિત્રો અહીં 16 છે ને અહીં 256 છે, તો સૌથી પહેલો નિયમ થશે તમારો કે બેઝ સરખો કરો. હવે તમને ખ્યાલ છે કે 256 એટલે
સોળનો વર્ગ, તો આને આવી રીતે પણ લખી શકાય. હા મિત્રો, કાઉન્સ છે, ઘાતનો ગુણાકાર થશે, ઝીરો પોઈન્ટ સોળ અને સાથે ગુણ્યા બે કરો તો જવાબ આવશે સોળ ની ઝીરો પોઈન્ટ ને બત્રીસ ઘાત ગુણ્યા સોળ ની ઝીરો પોઈન્ટ અઢાર ઘાત. મિત્રો હવે છેદ સમાન થઈ ગયા છે, એટલે કે સોરી બેઝ સમાન થઈ ગયા છે, તો ઘાતનો અહીં ગુણાકાર નિશાન છે તો શું થશે, ઘાતનો સરવાળો, એટલે અહીં થશે ઝીરો પોઈન્ટ બત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ અઢાર, બરાબર છે. અહીં દસ કો ચાર ને પાંચ એટલે થશે ઝીરો પોઈન્ટ પચાસ, એટલે સોળ ની કેટલી ઘાત થશે મિત્રો, ઝીરો પોઈન્ટ પચાસ. હવે સોળ ની ઝીરો પોઈન્ટ પચાસ એટલે દશાંશ આપણે કાઢી નાખીએ તો પચાસના છેદમાં સો આવશે, એટલે પચાસ દુ સો, એટલે સોળ ની એક દ્વિતીયાંશ, અહીં સોળ નું વર્ગમૂળ આવશે એટલે શું આવશે જવાબ મિત્રો, જવાબ આવશે ચાર. જોયું મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, પાંચમો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે, એ ધ્યાનથી તમારે જોવો જોઈશે. ચલો મિત્રો, હવે આપણે પાંચમો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. બસો તેતાલીસ ની એન બાય ફાઈવ ઘાત ગુણ્યા ત્રણ ની ટુ એન પ્લસ વન ઘાત છેદમાં નવ ની એન ઘાત ગુણ્યા ત્રણ ની એન માઇનસ વન ઘાત. મિત્રો હવે આમાં સૌથી પહેલા આપણે સ્ટેપ કરશું, પહેલું સ્ટેપ એ જ રહેશે કે જે આપણો આધાર છે એ સમાન કરશું. અહીં આપણે આધાર મિત્રો ત્રણ કરશું, તો બસો તેતાલીસ એટલે મિત્રો બસો તેતાલીસ એટલે ત્રણ ની પાંચ ઘાત, બરોબર છે. હવે ત્રણ ની પાંચ ઘાત મેં લખી તો આ ગુણાકારમાં આવી જશે બીજી ઘાત એન બાય પાંચ વત્તા અહીંયા ત્રણ ની બે ઘાત ટુ એન વચ્ચે સરવાળા નિશાની છે એટલે ગુણ્યા ત્રણ ની એન ઘાત લખી શકો, મેં આગલા પ્રશ્નમાં તમને સમજાવ્યું છે. ત્યારબાદ હવે નવ એટલે ત્રણ ની બે ઘાત લખી શકો, ત્રણ ની ટુ એન ઘાત થશે કારણ કે બે નો એન સાથેનો ગુણાકાર થશે ગુણ્યા ત્રણ ની એન ઘાત. મિત્રો ત્રણ ની એન ઘાત હવે ભાગ્યા ત્રણ થશે, છેદનો છેદ અંશ થશે, એટલે મિત્રો આ ત્રણ ફરીને અહીં આવી જશે એટલે અહીંથી આ ત્રણ નીકળી જશે, બરોબર છે. તો આવી રીતે થશે. હવે પછીનું પદ મિત્રો થશે કે પાંચ પાંચ ઉડી જશે, બરોબર છે, અને થશે ત્રણ ની એન ઘાત ગુણ્યા ત્રણ ની બે એન ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ ની બે એન ઘાત ગુણ્યા ત્રણ ની એન ઘાત. હવે ત્રણ ની બે એન ઘાત ત્રણ ની બે એન ઘાત ઉડી જશે, ત્રણ ની એન ઘાત ને ત્રણ ની એન ઘાત, જવાબ રહેશે ત્રણ તેરી ને નવ. જોયું મિત્રો, આ ખૂબ જ અઘરો દેખાતો પ્રશ્ન કેટલો આરામથી સોલ્વ થઈ શકે છે, પણ ક્યારે જ્યારે તમને કન્સેપ્ટ ખબર હોય છે કે આને આ પદમાં કેવી રીતે કન્વર્ટ કરવું અને આને આ પદમાં કેવી રીતે કન્વર્ટ કરવું, એટલે જો તમને નિયમો તમારે ચોક્કસ ગોખવાના કે યાદ રાખવાના રહેશે, બરાબર. હવે હું તમને એક પ્રશ્ન હોમવર્કમાં આપું છું જે તમારે ઘરે કરવાનો છે અને જે જવાબ આવે એ અમને કમેન્ટ બોક્સમાં શેર કરજો, અને જો કોઈ તકલીફ હોય તો અમને શ્યોરથી તમે કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછીને જણાવી શકો છો, જેનો અમે ચોક્કસતાથી તમને જવાબ આપીશું, બરાબર છે. તો ચલો મિત્રો, હું તમને એક હોમવર્કમાં અહીં દાખલો આપું છું. આ પ્રશ્ન છે તમારો હોમવર્ક. અહીં મિત્રો છે બસો તેતાલીસ ની ઝીરો પોઈન્ટ તેર ઘાત ગુણ્યા બસો તેતાલીસ ની ઝીરો પોઈન્ટ ઝીરો સાત ઘાત, ત્યાર પછી નીચે છે સાત ની ઝીરો પોઈન્ટ પચીસ ઘાત ઓગણપચાસ ની ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર ઘાત અને ત્રણસો તેતાલીસ ની ઝીરો પોઈન્ટ બે ઘાત. અહીં મિત્રો આ છે ઝીરો પોઈન્ટ બે ઘાત. આ પ્રશ્નનો તમારે જવાબ લાવવાનો છે અને જે બી જવાબ આવે એને કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. ચલો મિત્રો, તમને અમારો જવાબ વિડીયો પસંદ આવ્યો હોય તો એને શેર કમેન્ટ કરવાનું ના ચૂકશો તથા અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો. આભાર.